તો વિશ્વામિત્રી વિસ્તારના એક ઘરમાં ચાલતી દુકાનમાં બિંદાસપણે નશાકારક પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે. આ દુકાન પર પણ એક લબર મૂછ્યો યુવક ઊભો છે અને પોતાના દાદીની હાજરીમાં જ ખુલ્લેઆમ વેચાણ ચાલુ છે, જેનો અર્થ સ્પષ્ટ છે કે આ પરિવાર પણ પાપની કમાઈથી પોતાનું જીવન ગુજરાન કરે છે. આવી નાની નાની ખોલીઓ અને ખોખા જેવી દુકાનોમાં દેશને ખોખલો કરતી ઉધઈ ઉછરી રહી છે. અને સ્માર્ટ સિટી વડોદરાની સ્માર્ટ સુરક્ષા એજન્સી કુંભકર્ણની જેમ નિંદ્રાધીન છે. આ છે આજવા રોડ વોર્ડ નંબર 5ની નજીક આવેલી ગલી, જેમાં એક સોસાયટીના એક મકાનમાં ઘરની જ દીકરી આપી રહી છે માલની ડિલિવરી. અને આશ્ચર્યની વાત એ છે કે ત્યાંથી પસાર થઈ રહેલ એક મહિલાના હાથમાં વિદેશી શરાબ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. તો આજવા વિસ્તારમાં જ કમલાનગર વિસ્તારમાં એક સોસાયટીમાં બિંદાસપણે ઘરમાં ચાલી રહ્યો છે નશાનો વેપાર. ઘરમાં જ રહીને નશાનો વેપાર કરતા લોકો માત્ર પોતાના પરિવારને જ નુકસાન નથી પહોંચાડતા, પરંતુ પાડોશીના સંતાનો પણ આ બાબતથી અસરગ્રસ્ત થાય છે. પણ પાડોશી ચૂપ કેમ છે?